નમસ્કાર મિત્રો, જડેસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આજના દિવસે 25/12/2019 ની બુધવારના દિવસે હું લઈને આવ્યો છું આપની ખાસ રજૂઆત ની અંદર આપની આજ વિષય. મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં. વાત કરીશું મેષ રાશિની. ભાગ્ય ઉપર આજે આધાર રાખશો તો આજના દિવસે તમને ચોક્કસ રીતે નિરાશા મળશે. મિત્રો, આજના દિવસે સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયત્ન કરજો. નસીબ ને આજના દિવસે તમને જમાવશો તો પણ આજના દિવસે તમને સફળતા નહીં મળે. મિત્રો, આજના દિવસે શક્ય હોય તો ધાર્મિક કાર્યોની અંદર તેમજ આજના દિવસે પરગુજુ બની કોઈને મદદ કરવાની પ્રયત્ન કરજો. ક્યારે તમારી પાસે આજના દિવસ જેવો દિવસ નહીં આવ્યો હોય, સત્તાકીય પ્રવૃત્તિની અંદર ખાલી માત્ર ને માત્ર લાભ મળશે. આજનો શુભ અંક છે 8 અને જાંબલી વસ્ત્રો ધારણ કરશો ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદો સાથે આજનો દિવસ તમારે પસાર કરવો પડશે. તમને જે બેચેની લાગશે પરંતુ ચિંતા કરશો નહીં. જીવન સાથે સાથે કેટલીક સમસ્યાઓ સર્જાશે. આજના દિવસે તમારે શક્ય હોય તો આજનો દિવસ તમારો ખુશખુશાલ જીવવાનો પ્રયત્ન કરવો હોય તો આજના દિવસે ગણેશજીને યાદ કરીને દિવસની શરૂઆત કરજો. આજનો શુભ અંક છે 8, લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિત્રો અને પરિવાર સાથે આનંદદાયક આજના દિવસે તમારો સમય પસાર થશે. તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે તેની વાતો આજના દિવસે લોકો કરશે. નોકરી કરતા મિત્રો માટે આજના દિવસે સમાચાર મળશે સારા. કોઈ પણ કાર્યો અને આર્થિક નિર્ણય કરતા પહેલા આજના દિવસે 100 વાર વિચારી અને વડીલોની સલાહ લઈને ચોક્કસ નિર્ણય કરજો. જાંબલી વસ્ત્રો અને આજનો શુભ અંક છે 3. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. જે તમે તમારા માટે તમારી જાત માટે જે મહત્વનું નહીં સમજો તો તમારા જીવનની અંદર તે કોઈ દિવસ સફળતા પ્રાપ્ત કરશે નહીં. આજના દિવસે લોકો તમને ઇગ્નોર કરશે પણ મિત્રો ચિંતા ના કરતા જીવનની અંદર ખૂબ પરિશ્રમ કરો અને તમારા જીવનની અંદર તમને સફળતા મળશે. તમારી અંદર રહેલી શક્તિઓને આજના દિવસે બહાર કાઢવાનો પ્રયત્ન કરો. તમારા જૂના મિત્રો અને પરિવારજનો સાથે આજના દિવસે ચોક્કસ મીટિંગ કરો અને મળવાનું આયોજન કરો. જૂના સંબંધોને તાજા કરશો, ચોક્કસ લાભ થશે. આજનો શુભ અંક છે 3 અને લાલ વસ્તુ ધારણ કરજો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે. આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બને તેવી સંભાવના છે. મિત્રો, વાહન શાંતિથી ચલાવજો. તમે જીવન સાથેથી આજના દિવસે દૂર રહેશો. આજનો શુભ અંક છે 6 અને આજના દિવસે શુભ આસમાની વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, કન્યા રાશિની વાત કરીએ. આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મૂકશે. કોઈ પણ જાતના તાણ વગર દરેક લોકો તમારા જીવનની અંદર આવવાનો પ્રયત્ન કરશે અને તમને પરેશાન કરશે. તમારી અંદરની શક્તિ આજે તમે ઓળખાવો અને લોકોને બતાવો, જેના કારણે તમને લોકો મજબૂત અને શ્રેષ્ઠ સમજી શકે. ટોળામાંથી અલગ તમારી એક નવી પહેચાન ઊભી કરો. આજનો શુભ અંક છે 4 અને ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. આજે કોઈ પણ કારણોસર તમને આઘાત મળી શકે છે. એના લીધે તમારા ગુસ્સો તમારા જીવનની અંદર વધશે. બાળકો અને પરિવારજનો તરફ તે ગુસ્સાનું આકર્ષણ બનશે અને બાળકો અને પરિવારજનો તેનાથી નારાજ થશે. આજે તમને કોઈ સારી જગ્યાએ જોબ માટે ઓફર આવે તો તે ઠુકરાવતા નહીં. મિત્રો, તેને યોગ્ય રીતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ તે જોબની અંદર તમને લાભ થશે. મિત્રો, રસ્તા પર જતા ધ્યાન રાખજો. અકસ્માતથી સાવચેતી રાખવાની જરૂર છે. શુભ અંક છે 7 અને લાલ વસ્ત્ર ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. સંબંધોને નિભાવવા માટે તમારે આજના દિવસે પૈસા પ્રત્યેનો વિચાર કરવો નહીં. પૈસા વિશે બહુ વિચારશો, ચોક્કસ નુકસાનમાં પહોંચશો. આજે સંબંધોને નિભાવવા માટે તમારો દિવસ આજે વ્યતીત કરજો. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો સમય છે. કોઈ પણ વ્યક્તિને આજના દિવસે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં પડવાનું નથી. કોઈ પણ બહારના ઝઘડાની અંદર પડશો નહીં. જીવન સાથેની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે. આજનો શુભ અંક છે 4 અને કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. આજે કોઈ પણ જાતની શારીરિક તકલીફ થતી હોય તો તેને ઇગ્નોર કરવી તે અયોગ્ય છે. ડોક્ટરની મુલાકાત કરજો. ચોક્કસ અને સાવચેતી રાખજો. તમારી શરીરની બાબતમાં નિયમિત કસરત કરવાની આદત પાડો. તમારું સ્વાસ્થ્ય સારું રહે, બીમારીના યોગ બની શકે છે, એટલા માટે મેં તમને આ વાત કરી છે. ભવિષ્ય બનાવવાની અનેક તકો આજના દિવસે તમને મળશે અને તે ઇગ્નોર ના કરતા મિત્રો આજના દિવસે શુભ અંક છે
બે અને ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. આજના દિવસે નોકરી કરતા મિત્રો માટે બહુ સારો સમય છે, તે સમયને તમે યોગ્ય રીતે ઉપાડી લેજો. કામની નોંધ આજના દિવસે ચોક્કસ લેવાશે. બોસ તમારા આજના દિવસે વખાણ કરશે, તમારી સાથે કામ કરેલા કરવાવાળા મિત્રો તમારી આજના દિવસે ઈર્ષા કરશે. શુભ અંક છે 6 અને આસમાની વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની માટે સારો અને સારો સમય આવ્યો છે અને તેને વિતાવજો. આજે કોઈ પણ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે ફરતા હરતા વિચારોની આપલે ચોક્કસ કરજો. આજનો શુભ અંક છે 9 અને આસમાની વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું મીન રાશિની. જે તમને લોકોની વાતોમાં તમને વચ્ચે બોલવાની આદત હોય તો તે સુધારજો. આજના દિવસે તમારું અપમાન થઈ શકે છે, મુસીબતો ઊભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને કોઈ પણ ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે અને તમને કોઈ પણ પ્રપોઝ કરે તો વિચારજો. મિત્રો બહુ સાવચેતી રાખજો, આજનો દિવસ તમારા માટે ગંભીર છે. આજના દિવસે ધંધાની અંદર પણ વ્યક્તિઓ સાથે તેમજ ગ્રાહકો સાથે ખૂબ સાવચેતીપૂર્વક વાણી વાપરીને વાત કરજો. શુભ અંક છે 4, જાંબલી વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ લાભ થશે. આજના દિવસે તમને પરીક્ષાનો દિવસ છે, પરીક્ષાની અંદર તમને ઘણું બધું શીખવા મળે એમ તમારા જીવનમાં પણ આજનો દિવસ ઘણું શીખવી શકશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં તમને જે વાત કરી તે વાત તમે સમજી અને તે પ્રમાણે વસ્ત્ર અને તમારા અંકને અજમાવી શકો છો. આજના દિવસે અમારી આ જેડેસ ટીવીની ચેનલને જોવા માટે અને વધુ સબસ્ક્રાઇબ કરવા માટે હું તમને અપીલ કરું છું. વધુમાં વધુ મારા જેડીએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશેષ પ્રસ્તુતિ.